નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું અમિત પટેલ આપ સૌનો મારી YouTube ચેનલ અમિત પટેલ સર ફિઝિક્સ માં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ના ધોરણ 12 ના પ્રકરણ 11 વિકિરણ અને દ્રવ્યની દ્વિત પ્રકૃતિની અંદર ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર જુદી જુદી ઘટનાઓને અનુરૂપ પ્રકાશની તીવ્રતાની આપણે ફોટો પ્રવાહ પર અસર જોઈ, ત્યાર પછી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર જોઈ, અને આજે વિકિરણો આપણે આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર શું થાય છે. આપાત પ્રકાશની આવૃત્તિ બદલવામાં આવે તો એને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલની અંદર શું ફેરફાર થાય છે, પ્રકાશની તીવ્રતાની વાત કરવામાં આવે, બરાબર? ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. તો આપણે આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર શું અસર થાય છે એની વાત કરી હતી, કે આપણે જે આગળના ટોપિકની વાત કરવામાં આવે તો જુદી જુદી તીવ્રતા ધરાવતો પ્રકાશ ઉત્સર્જક સપાટી પર આપાત કરવામાં આવે તો તીવ્રતાને અનુરૂપ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જુદો જુદો મળતો હતો, પરંતુ વોલ્ટેજના કોઈ ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ અચળ થઈ જતો હતો. પરંતુ આવૃત્તિ એક જ રહેતી હોય અને જુદી જુદી તીવ્રતાને અનુરૂપ એક જ ઉત્સર્જક સપાટી માટે આપણને સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય કેવું રહેતું હતું, એક સમાન. હવે આજે જે આપણે જોવાના છે, જુદી જુદી આવૃત્તિઓ માટે આવૃત્તિ ચેન્જ કરવાની છે, અને એ જુદી જુદી આવૃત્તિને અનુરૂપ આપણે પ્રકાશના કિરણોની તીવ્રતા એક સરખી રાખવાની છે, અને એને અનુરૂપ આપણે આ કલેક્ટર પ્લેટના સ્થિતિમાન સાથે, કલેક્ટર પ્લેટ જે આપણે વાત કરેલી છે ખબર ને, ઉત્સર્જક સપાટી અને એ જેને કલેક્ટર પ્લેટ કહેવામાં આવે છે, એની સાથે આપણે આ ઇલેક્ટ્રિક પ્રવાહનો ફેરફાર નોંધવાનો છે. શું કરવાનું છે માઇન્ડની અંદર કોન્સેપ્ટ બરાબર ક્લિયર કરી દો. ઉત્સર્જક સપાટી પર આપણે જે પ્રકાશ આપાત કરવાના છે એની આવૃત્તિ આપણે બદલવાની છે, તીવ્રતા એક જ રાખવાની છે, અને કલેક્ટર પરના સ્થિતિમાનને અનુરૂપ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની આપણે નોંધ કરવાની છે. ચાલો શું કરવામાં આવે, એટલે એના પરિણામે, બરાબર, એના પરિણામે જુદી જુદી આવૃત્તિને અનુરૂપ આપણને જે સ્ટોપિંગ પોટેન્શિયલની વાત કરવામાં આવે છે એનું મૂલ્ય આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય એ હું તમને અહીંયા બતાવું છું, બરાબર છે? ચાલો, તો અહીંયા આલેખ બતાવેલો છે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનો, આ કલેક્ટર પરના સ્થિતિમાનને અનુરૂપ આલેખ બતાવવામાં આવ્યો છે. તો જુદી જુદી આવૃત્તિને અનુરૂપ જ્યારે આપણે ઉત્સર્જક સપાટી પર જુદી જુદી આવૃત્તિ વાળો પરંતુ તીવ્રતા એક સરખી હોય એવો પ્રકાશ આપાત કરવામાં આવે તો આપણને દરેક આવૃત્તિને અનુરૂપ એક જ ઉત્સર્જક સપાટી માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય અલગ અલગ મળે છે, પરંતુ સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય એ દરેક આવૃત્તિ માટે પાછું કેવું મળે છે, એક સરખું. ચાલો જરા જુઓ, અહીંયા મેં જે આવૃત્તિની વાત કરું છું F1ને અનુરૂપ, તો એને અનુરૂપ પહેલી આવૃત્તિને અનુરૂપ મને સ્ટોપિંગ પોટેન્શિયલ અહીંયા મળે છે આ V0, અને એના માટે એ આવૃત્તિને અનુરૂપ મને જે આલેખ મળે છે એ કઈ આ રીતે છે, બરાબર છે? ચાલો એ પહેલો આલેખની વાત કરી છે, આલેખ જે તમને મળે છે આ રીતે મળે છે, બરાબર? અને એ જે તમને અહીંયા મળે છે એને આપણે
साना तरीके ओळखवामां आवे दीकराओ तो आने आपणे संतृप्त प्रवाह तरीके ओळखवामां आवे तो आ जे आवृत्તિ છે એ F1 છે કે આપણે ઉત્સર્જક સપાટી પર ઉદ્ગમમાંથી જે પ્રકાશ આપાત કરવાના છે એની આવૃત્તિ F1 હોય અને એને અનુરૂપ આપણને સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય -V01 મળે છે અને એને અનુરૂપ આ કલેક્ટર સ્થિતિમાનને અનુરૂપ જે સંતૃપ્ત પ્રવાહ મળે છે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ધીરે ધીરે આગળ વધે છે પછી અચળ થઈ જાય છે બરાબર આ પહેલો પ્રયોગની વાત કરવામાં આવે કે આપણને આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો જુદા જુદા મળે છે પરંતુ સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય એક જ મળે છે જોઈએ બીજો આલેખ દોરું છું બીજે આપણે વાત કરવામાં આવે આવૃત્તિ માટે તો એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ જે મળે છે કઈ આ રીતે મળે છે અને આલેખના સ્વરૂપની વાત કરવામાં આવે તો એ આપણને આ રીતે મળે છે સંતૃપ્ત પ્રવાહ તો દીકરાઓ મેં તમને કીધું તે પ્રમાણે દરેક આવૃત્તિ માટે કેવો મળે છે એક સરખો પ્રવાહ સંતૃપ્ત પ્રવાહ અચળ મળે છે પણ આવૃત્તિ બદલવામાં આવે તો એક જ ઉત્સર્જક સપાટી માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શું થાય છે બદલાય છે અને આ ત્રીજો લઈએ છે -V03 અને એના માટેના આલેખને વાત કરવામાં આવે તો આલેખ એનું સ્વરૂપ કઈક તમને આ રીતે મળે છે બરાબર છે અને એની આવૃત્તિ અહીંયા લખી દઉં છું F3 એટલે આલેખ જુઓ આલેખ પરથી આપણને ખબર પડે છે કે જુદી જુદી આવૃત્તિને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય જુદું જુદું મળે છે પરંતુ ફોટો ઇલેક્ટ્રિક સંતૃપ્ત પ્રવાહ એ સરખો મળે છે એટલે ઉત્સર્જક ઇલેક્ટ્રોનની જે ઊર્જા છે એ આપાત વિકિરણની આવૃત્તિ પર આધાર રાખે છે ઉત્સર્જક વિકિરણની જે ઊર્જા છે એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે તીવ્રતા પર આધાર રાખતો નથી તીવ્રતા પર કોણ આધાર રાખે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતા બદલવામાં આવે આવૃત્તિ અચળ રાખવામાં આવે તો ઉત્સર્જક સપાટીમાંથી ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય છે પરંતુ એની ઊર્જામાં ફેરફાર થતો નથી એટલે ઉત્સર્જક ઇલેક્ટ્રોનની ઊર્જામાં ફેરફાર કરવા માટે આપણે આવૃત્તિ બદલવી પડે બરાબર એટલે આપાત વિકિરણની આવૃત્તિ જેટલી ઊંચી એટલું સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ મળે છે આપણે જે આવૃત્તિ બદલીએ છીએ એમાં ઊંચી આવૃત્તિ વાળા જે પ્રકાશ આપાત કરવામાં આવે છે એને અનુરૂપ આપણને સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ મળે છે બરાબર અને એ આલેખની અંદર આપણે બતાવ્યું છે તો આલેખ પરથી આપણે કહી શકીએ છીએ કે આવૃત્તિઓ અહીંયા લખીએ આપણે લખવું હોય તો કે આલેખ પરથી આ જે આવૃત્તિઓની વાત કરવામાં આવે તો આવૃત્તિ માટે સોરી જે F3 સૌથી વધારે એના કરતા થોડી ઓછી F2 એના કરતા થોડી ઓછી F1 છે તો એ ક્રમમાં હોય બરાબર તો સ્ટોપિંગ પોટેન્શિયલ જે આપણને મળે છે શું મળે છે આ સ્ટોપિંગ પોટેન્શિયલ જે આપણને મળે છે એ કયા ક્રમમાં મળે છે તો એ પણ V03 greater than V02 greater than V01 બરાબર છે એના ક્રમમાં હોય છે એટલે F3 ને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ V03 F2 ને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ V02 F1 ને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ શું મળે છે V01 એટલે જેમ જેમ આવૃત્તિ વધતી જાય છે તીવ્રતા અચળ રાખવામાં આવે તો
तो एक ज उत्सर्जक सपाटी माटे स्टॉपिंग पोटेंशियल नो मूल्य आवृत्तिने अनुरूप बदलाय छे। એટલે એના પરથી આપણે કહેવું હોય તો આપાત પ્રકાશની આવૃત્તિ જેમ વધુ તેમ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા પણ વધુ। શું કહી શકીએ આપણે? આ આપાત વિકિરણની આવૃત્તિ જેમ વધુ આપણે રાખીએ છીએ તેમ આ જે ફોટો ઇલેક્ટ્રોન છે એ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા પણ દીકરાઓ આપણને કેવી મળે છે? વધુ। એટલે ઊર્જા બદલવા માટે આપણે આવૃત્તિ બદલવી પડે, ઊર્જા વધારવી હોય તો આવૃત્તિ વધારે કરવી પડે, બરાબર। અને એટલે આપણે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને આપણે કલેક્ટર પ્લેટ પર આવવા માટે અટકાવવા માટે આપણે વધુ પ્રતિ પ્રવેશ સ્થિતિમાં એટલે વધારે સ્ટોપિંગ પોટેન્શિયલની વાત કરવામાં આવે છે, એને આપણને શું પડે છે? જરૂર પડે છે વધુ પ્રતિ પ્રવેશ અટકાવવા માટે, એને બરાબર। અને આપણે જુદી જુદી ધાતુઓ માટે ઉત્સર્જક સપાટી એ જે ધાતુમાંથી બને છે એ ધાતુ આપણે બદલવામાં આવે તો જુદી જુદી ધાતુઓ માટે એ આપાત વિકિરણની આવૃત્તિ અને તેને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલના આપણે આલેખ દોરવામાં આવે તો એ આલેખ આપણને આ જે બીજો આલેખ બતાવેલો છે એના અનુરૂપ મળે છે। તો જરા જોઈ લો, અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલ V0 છે, એનો આપાત વિકિરણની આવૃત્તિ સોરી એની સાથે વિકિરણની તીવ્રતા નહીં કહો પણ વિકિરણની શું આવશે આ આવૃત્તિ F વિરુદ્ધ આલેખ આપવામાં। તો પહેલા માઇન્ડની અંદર એક કોન્સેપ્ટ કરી દઉં, ફોટો ઇલેક્ટ્રિક અસરની મેં વ્યાખ્યા આપી કે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર પૂરતી ઓછી આવૃત્તિ ધરાવતો જે લઘુત્તમ પ્રકાશ આપાત કરવામાં આવે એટલે લઘુત્તમ આવૃત્તિ વાળો તો એને અનુરૂપ જ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને આ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ, બરાબર છે। એટલે જ્યાં સુધી જે તે ધાતુને અનુરૂપ એ ધાતુ પર ત્રિશુલ આવૃત્તિ, એટલે ખબર ને કે જે તે ધાતુને અનુરૂપ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે અમુક લઘુત્તમ આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે એટલી આવૃત્તિવાળો પ્રકાશ ઓછામાં ઓછી આવૃત્તિ જે તે ધાતુને અનુરૂપ એને મળે તો જ એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। એટલે ધાતુ પર આપણે જે પ્રકાશ આપાત કરીએ એ ધાતુને અનુરૂપ એ પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી અથવા તો એના કરતા વધારે હોય તો જ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે। એટલે આપણે અહીંયા એક આવૃત્તિ F0 લખીએ છીએ અને એને અનુરૂપ જે આલેખ મળે છે એ તમને આ રીતે સુરેખ રેખા મળે છે અને અહીંયા આવૃત્તિ લખી મેં F0। એટલે આટલે સુધી તમે આપાત કરો છો પણ અહીંયા તમને સ્ટોપિંગ કોઈ મળતું નથી, કેમ? કારણ કે આપણે જે ધાતુ લીધી છે એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે લઘુત્તમ આટલી આવૃત્તિ તો જોઈએ, પછી આવૃત્તિ વધે એને અનુરૂપ પોટેન્શિયલનું મૂલ્ય પણ શું થશે? વધશે, નહીં તો અહીંયા સુધી તો આપણને શું મળે છે? પોટેન્શિયલ 0 જ મળે છે, એટલે આલે સુરેખ મળે છે। આ માની લેવો કે આપણે કઈ ધાતુ માટે? ધાતુ A માટે, આ રીતે લેવું છું, જોઈ લો બરાબર। આ આપણે દોરીએ છીએ ધાતુ એ માટેની વાત કરવાની છે, બરાબર। અને એ જ પ્રમાણે આપણે જે વાત કરવામાં આવે બરાબર એને અનુરૂપ અહીંયા બીજી ધાતુ લઈએ છીએ અને એના માટે અહીંયા તમને મળે છે F0' અને એને ગણીએ છીએ ધાતુ B। આ કોઈ બીજી ધાતુ છે કે એના ઉપર આટલે સુધી આવૃત્તિ આપાત કરવામાં આવે તો પણ પોટેન્શિયલ 0 મળે,
कारण के आटली आवृत्ति एनी लघुत्तम आवृत्ति करता ओछी छे, थ्रेशोल्ड आवृत्ति करता ओछी छे, अने तीव्रता गमे एटली राखो तो पण एमांथी फोटो इलेक्ट्रॉन नो उत्सर्जन थशे नहीं, बराबर, सॉरी, तो पण एमांथी आपणने स्टॉपिंग पोटेंशियल मळशे नहीं। અને અહીંયા જે પ્રકાશ આપાત કરવામાં આવે એ f greater than શું છે f0, અને અહીંયા f greater than શું છે f0, સમજ પડે છે? આપણે જે પ્રકાશ ધાતુ એ પર આપાત કરીએ છે એ f0 કરતા વધારે છે, અહીંયા બીજી ધાતુ પર f0 ડેશ કરતા શું છે વધારે હોય છે। એટલે આ આલેખની વાત કરવામાં આવે એ આલેખ પરથી અહીંયા આ આપણો આલેખ एक अने अहिया आ आलेख आपणो कयो छे बे छे, तो अहिया आपणे जे वात करी आलेख एक परथी अहिया मे नोंध करू छु आलेख कोना परथी बे परथी के प्रकाश संवेदी द्रव्य माटे आपात विकिरण नी आवृत्ति साथे स्टॉपिंग पोटेंशियल केवी रीते बदलाय छे रेखीय, बराबर, शुं लखीए छे के आ प्रकाश संवेदी द्रव्य ની વાત કરવામાં આવે એ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે આપણે આપાત વિકિરણ ની આવૃત્તિ સાથે સંવેદી માટે આપાત આ વિકિરણ ની આવૃત્તિ સાથે જે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાય છે સાથે स्टॉपिंग पोटेंशियल કેવી રીતે બદલાય છે રેખીય રીતે બદલાય છે રેખીય રીતે બદલાય છે અને બીજી વાત કરવામાં આવે તો કોઈ ચોક્કસ લઘુત્તમ બરાબર છે કટઓફ આવૃત્તિ f0 માટે સ્ટોપિંગ પોટેન્શિયલ શૂન્ય હોય છે અહીંયા સુધી 0 આ અહીંયા સુધી 0 એટલે આપણે લખી શકીએ છીએ कोई चौकस कोना माटे आ लघुत्तम कटऑफ आवृत्ति कोना माटे f0 ની વાત કરવામાં આવે એ f0 માટે આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ શું હોય છે આપણે કીધું તે પ્રમાણે શું હોય છે શૂન્ય હોય છે, સમજ પડે છે? એટલે જ્યાં સુધી આટલો પ્રકાશ આપાત કરવામાં નહીં આવે આટલી આવૃત્તિ ધરાવતો ત્યાં સુધી સ્ટોપિંગ પોટેન્શિયલ 0 અને પછી આવૃત્તિ વધારો તો સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે વધે। એ જ પ્રમાણે બીજી ધાતુ માટે આપણી પાસે થ્રેશોલ્ડ આવૃત્તિ વધારે છે એટલે આટલો પ્રકાશ આપાત કરવામાં ન આવે ત્યાં સુધી અહીં આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ 0 અને પછી આવૃત્તિ વધારો તો એ રેખીય રીતે બદલાય છે। એટલે એના પરથી આપણને બે મુદ્દાઓ સૂચવે છે, બરાબર, અને એ બે મુદ્દાઓ કે આપણે એના પરથી આ અવલોકનો આપણને બે બાબતો સૂચવે છે, લખી શકીએ કે આ અવલોકનો આપણને બે બાબત શું કરે છે સૂચવે છે, બે બાબત આપણે લખવી હોય તો એ કેવી રીતે આપણે કહી શકીએ છીએ એની વાત કરું છું કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા એ આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે બદલાય છે, તીવ્રતા પર આધાર રાખતી નથી। એટલે આ એક માર્કમાં એમસીક્યુ ની અંદર આપણે લખી શકીએ છીએ કે ફોટો ઇલેક્ટ્રોનની લખી દઉં છું ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી ની વાત કરવામાં આવે આપાત વિકિરણની આવૃત્તિ સાથે કેવી રીતે રેખીય રીતે બદલાય છે, બરાબર છે, પરંતુ તે તીવ્રતા પર આધાર રાખતી નથી પરંતુ તે તીવ્રતા પર આધાર રાખતી નથી અને બીજા મુદ્દાની વાત કરવામાં આવે દીકરાઓ તો આપાત વિકિરણની આવૃત્તિ f
कट इन आवृत्ति कट ऑफ आवृत्ति f0 करता ओछी होय तो तीव्रता गमे एटली होय बराबर तो अपन कोई पण फोटो इलेक्ट्रिक अनु उत्सर्जन થતો નથી એટલે આપણે લખીએ છીએ કે બહુ મહત્વની મુદ્દો છે જો આપાત વિકિરણની આવૃત્તિ f a કટ ઓફ આવૃત્તિ f0 કરતા ઓછી હોય તો બરાબર શું કહી શકીએ છીએ તો તીવ્રતા ગમે તેટલી વધુ હોય તો પણ આપણે જે વાત કરી એ પ્રમાણે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું નથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન થતું નથી એટલે આપાત વિકિરણની આવૃત્તિ બદલવામાં આવે તો જ ઊર્જા બદલાય છે બરાબર છે આને મુદ્દા લખ્યા છે જોઈ લો બરાબર એટલે આ રીતે આપણે કહી શકીએ છે અને જુદા જુદા હા અને આ જે કટ ઓફ આવૃત્તિ છે ને એને જ આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ અને જુદી જુદી ધાતુઓ માટે કેવી હોય છે જુદી જુદી અને આપણને ખબર છે જુદા જુદા ફોટો ઉત્સર્જન દ્રવ્યો માટે એ આવૃત્તિને અનુરૂપ એ થ્રેશોલ્ડ આવૃત્તિ આપણને જુદી જુદી મળે છે અને એક જ પ્રકાશ સંવેદી પદાર્થ જુદી જુદી તરંગ લંબાઈના પ્રકાશ માટે પણ પોતાનો રિસ્પોન્સ છે એ અલગ અલગ હોય છે બરાબર છે દાખલા તરીકે આપણે તાંબુ લઈએ અને એની અંદર આપણે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક અસર એ ઊર્જા પરંતુ લીલા કે લાલ રંગનો પ્રકાશ એ જ ધાતુ પર આપાત કરવામાં આવે જેની તરંગ લંબાઈ જુદી તો પણ એ ફોટો ઇલેક્ટ્રિક અસર ઊર્જા તો એટલે આના પરથી આ પ્રયોગ પરથી આપણે એક બાબત અહીંયા માઇન્ડની અંદર રાખી શકીએ છે કે જ્યારે આપણે જે તે દ્રવ્યને અનુરૂપ ઉત્સર્જક સપાટી પર થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો સમયનો બગાડ કર્યા વગર એમાંથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન તત્કાલિક થાય છે અને એના માટે લાગતો સમયગાળો કેટલો છે આ 10^-9 સેકન્ડની અંદર પણ ક્યારે જ્યારે તમે ધાતુ પર જે તે દ્રવ્યને અનુરૂપ એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો 10^9 સેકન્ડ સમયગાળામાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે અને એને અનુરૂપ આપણે આ પ્રાયોગિક લાક્ષણિકતાના પરથી કઈ કઈ મળે તે આપણે આના પછીના ટોપિકમાં જોઈશું તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપાત વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર જે અસર છે એના માટેના જરૂરી મુદ્દાઓ અને આલેખ મેં બોર્ડ ઉપર તમને દોરીને વ્યવસ્થિત રીતે સમજાવી દીધા છે બરાબર બે વાર જોવું પડશે વિડિયો તો આ બધી વિગત તમને ખ્યાલ આવશે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતા પર આધાર રાખે છે અને ઊર્જા આવૃત્તિ પર આધાર રાખે છે તો વિદ્યાર્થી મિત્રો આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ વિડિયોની અંદર ઓકે થેન્ક યુ